કેમ છો વિદ્યાર્થી મિત્રો કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ એક્ટિવસ પેસિવઈઝથી કન્સેપ્ટ તમને આવડે જ છે છતાં આપણે એ રીતે જોવાનો પ્રયત્ન કરીશું કે જેથી આપણને વધારે સમજ પડે ટોટલ આપણે આને પાંચ ભાગમાં વિભાજિત વિભાજીત કરેલું છે હવે કરવામાં આટલું જ છે કે સૌથી પહેલાં એકદમ પાયાથી બેઝિક ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ લેવલ સુધી જવાનો પ્રયત્ન કરીશું ઓકે તો શરૂઆતપીત એક્ટિવસથી પેસિવઈઝના પહેલાં સેશનમાં આપણે ત્રણ વસ્તુ શીખીશું ઇન્ટ્રો કઈ રીતે કઈ કઈ વસ્તુ આખા જે આ સેશન ચાલશે એમાં આપણે કઈ કઈ વસ્તુ શીખીશું આઈડેન્ટિફિકેશન એક સેન્ટન્સ છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ તે જોઈશું પ્લસ રૂલ્સ એ અગત્યના છે એના પર આપણે થોડો ફોકસ આપીશું તો સ્ટાર્ટિંગ વિથ પહેલો આવશે આપણી પાસે આઈડેન્ટિફિકેશન ઇચ વર્ડ કે દરેક જે શબ્દ છે વોટ એકચ્યુઅલિટીઝ એ શું છે ને એ જાણવાનો પ્રયત્ન કરીશું બીજું કે હાઉ ટુ કન્વર્ટ એવી ટુ પીવી ડિટેલ્સ કે કઈ રીતે એક્ટિવ વોઇસ પેસિવ માં કન્વર્ટ થાય એના આપણે રૂલ્સ જોવાનો પ્રયત્ન કરીશું નેક્સ્ટ ઇચ ટેન્સ વિથ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્ટન્સ દરેક વાક્ય છે ને એને જુદા જુદા વાક્ય સાથે જોઈશું એક જ ટેન્સના પાંચ અલગ અલગ ટાઈપ્સ આવે એ પાંચે પાંચ ટાઈપ્સ આપણે જોવાનો પ્રયત્ન કરીશું નેક્સ્ટ એક્સેપ્શનલ સમ રેરલી યુઝ સેન્ટન્સ ઇન સમ એક્સેપ્શનલ વે જે ખરેખર અગત્યનું છે લાસ્ટમાં આવશે પણ ત્યાં સુધી તમારે બેઝિક તો બરાબર શીખવું પડશે ને લાસ્ટ આવશે આપણી પાસે પીવાયક્યુ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ કે જે આપણને ખરેખર ખબર પડે કે આપણે જે આ બધા સેશન્સ અટેન્ડ કર્યા કે કેટલું આપણને આવડે છે એ નોલેજ આપણે ચેક કરીશું કે લેટ્સ ચેક અવર નોલેજ તો ફર્સ્ટ ઓફ ઓલ થોડુંક મોટિવેશનથી શરૂઆત કરીએ એક નવું સેશન છે તો સ્લો પ્રોગ્રેસ ઇઝ બેટર દેન નો પ્રોગ્રેસ કે તમે કોઈ જ પ્રોગ્રેસ નહીં કરો ને એના કરતાં ધીમે ધીમે બી પ્રગતિ કરો આ વસ્તુ કેવી છે તમે એક એક વિડીયો જોશો ને એટલે તમને એવું થશે કે બરોબર કંટાળો આવે છે આ છે પણ તમે ટકી રહો ધીમે ધીમે રોજ એક એક બબ્બે એક એક બબે જોઈને પૂરા કરો નોટ્સ બનાવો સો ટકા તમારી સક્સેસ તમારા હાથમાં રહેશે ફરી એકવાર ખૂબ સરસ છે સ્લો પ્રોગ્રેસ ઇઝ બેટર ધેન નો પ્રોગ્રેસ કંઈ જ નહીં કરો ને એના કરતાં થોડુંક તો કરો આજના દિવસમાં જે થઈ ગયું તે આવતીકાલે નથી જ થવાનું મીન્સ કે પછાડના ભૂતકાળમાં કશું જ નથી થવાનું જે છે તે બરોબર છે વસ્તુઓને વધાવી લેવાની જરૂર છે શરૂઆત એ યુ કેન લર્ન હિયર હાઉ ટુ આઇડેન્ટીફાઈ સબ્જેક્ટ વોબ એન ઓબ્જેક્ટ ત્રણ વસ્તુ મેઇન જે આપણે એક્ટિવ પેસિવ માટે જરૂરી છે ને એ ત્રણ વસ્તુ આપણે અહીંયા શીખીશું કઈ રીતે આવે છે ફર્સ્ટ ઓફ ઓલ સોરી મારી પાસે એક વાક્ય છે એ વાક્યમાં તમારી સામે એક સેન્ટન્સ આપેલું છે જરાક ધ્યાન આપજો યસ એ સેન્ટન્સને આપણે કન્વર્ટ કરીશું જસ્ટ લાઈક મારુતિ પ્લેસ અને ક્રિકેટ ઓળખાય કેવી રીતે એ સૌથી અગત્યની વસ્તુ છે તો ઓળખવામાં કંઈ નથી કરવાનું તમારે આની સાથે આપેલી માહિતી જેમ કે માહિતી મારુતિ એ પોતે અત્યારે કે ક્રિયાનો કરનાર ધ પર્સન હુ ઇઝ ડુઈંગ ધ વર્ક ઓર એક્શનર કહેવાય કે જે આમાં મારુતિ પ્લેસ ક્રિયા કોણ રમે કોણ છે હું આપણી પાસે ને હું થી પ્રશ્ન પૂછે ને જે જવાબ મળે એ મારો શું કહેવાશે સબ્જેક્ટ એ જ રીતનો વર્ડ છે પ્લેસ પ્લેસ એ શું છે મારું વર્બ

આપણે નેક્સ્ટ સેશન આવશે એમાં આપણે જોઈશું એક આખું હેડિંગ જ છે સેપરેટલી અને બીજો ક્વેશ્ચન આવશે હોમ થી જ્યારે તમે વોટ થી ક્વેશ્ચન પૂછો ને સેન્ટેન્સ જે જવાબ મળે એ મારો ઓબ્જેક્ટ કહેવાય ગુજરાતીમાં પૂછે જો વધારે ખ્યાલ આવ તમને મારુતિ શું રમે છે મારુતિ વોટ ને જે આન્સર આવ્યો એ મારો પ્રિન્સિપલ ઓબ્જેક્ટ મારુતિ બરો એની સાથે બીજો કોઈ વાક્ય હોય બરોબર છે તો એમાં હોમ થી ક્વેશ્ચન પૂછે ને જે જવાબ મળે એ મારો કોઓર્ડિનેટ કહેવાશે

એ જ રીતે ઓબ્જેક્ટ ક્યાં થયો ફાઇન થશે તો કે બે ક્વેશ્ચન પૂછવાના કયા કયા પૂછવાના એક તો વોટથી પૂછવાનો અને બીજો હોંગથી પૂછવાનો ખ્યાલ આવશે તદ્દન સહેલું છે તો આ આપણે શીખ્યા કઈ રીતે આઇડેન્ટિફાય થાય છે તો વેમાં મારી પાસે એક સેન્ટન્સ છે ને રૂલ્સ છે આ સેશનમાં સૌથી અગત્યનો આ જ ભાગ છે જો તમે આ પરફેક્ટ પચાવી લીધો તો તમને લગભગ વાંધો આવશે નહીં તો શરૂઆત વિથ શું કરીશું તો કે આમાં આપણે રૂલ્સ જોવાના છે સ્ટાર્ટિંગ વિથ મારી પાસે છે મારુતિ પ્લેસ ક્રિકેટ મેં એ જ વાક્યને પાછા લખ્યા હવે પાછું ફરીવાર આ શું છે મારો ટૂંકમાં જરાક ફટાફટ સબ્જેક્ટ પ્લેસ શું છે પ્લેસ વોપ છે ક્રિકેટ શું છે મારું ઓબ્જેક્ટ જ્યારે આ રીતની કન્ડિશન આવે ને ત્યારે હવે બરાબર છે હવે આ વાક્યમાં એક્ટિવ વોઇસ છે એવું ક્યાંથી ખબર પડે તો આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ ધ સેન્ટન્સ વિથ સ્ટાર્ટ વિથ સબ્જેક્ટ જે વાક્યમાં વાક્યની શરૂઆત કરતાથી થાય એને એક્ટિવ વોઇસ તરીકે ઓળખાય છે જસ્ટ એ જ રીતે પેસીવ વોઇસ કોને કહેવા છે જે સેન્ટન્સમાં સેન્ટન્સની શરૂઆત ઓબ્જેક્ટથી થાય એટલે કે આ જો ઓબ્જેક્ટ છે ને એને આગળ લાવવાનો છે તો એના રૂલ કયા તો પહેલો રૂલ આવશે સબ્જેક્ટના સ્થાન પર કોણ આવી જશે ઓબ્જેક્ટ એ જ રીતે ઓબ્જેક્ટના સ્થાન પર કોણ આવી જશે સબ્જેક્ટ જસ્ટ ખાલી રૂલ યાદ રાખો એટલે હું તમારી ભાષામાં કહું તો બરાબર છે આ મારુતિ છે તે ક્રિકેટની જગ્યાએ જશે ને ક્રિકેટ છે તે કોની જગ્યાએ આવશે મારુતિની જગ્યાએ આ જે દેખાય છે એરો તે જ તમારા માટે અગત્યના છે આગળ નેક્સ્ટ ટુ બી નુ પ્રોપર ફોર્મ પહેલાં રૂલ્સ લખી લે અથવા તો એની સાથે એપ્લાય કરતા જઈએ ચાલો ને એપ્લાય જ કરી દઈએ ક્રિકેટ આગળ આવશે એટલે સી કેવો આવશે કેપિટલ એટલે અહીંયા શું આવ્યું ક્રિકેટ સબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ સબ્જેક્ટ થર્ડ રૂલ છે ટુ બીનું પ્રોપર ફોર્મ હવે ટુ બી એટલે શું ટુ બીમાં આટલું આવે એમ ઇઝ આર ડુ ડસ એકચ્યુઅલી ટુ ડુના રૂપ કહેવાય એમ ટુ બીના રૂપમાં આટલું જ આવે એમ ઇઝ આર વોઝ વે પહી ટુ ડુના રૂપમાં આવે ડુ ડસ ડીટ ટુ હેવના રૂપમાં આવે હેવ હેઝ હેટ મોડલ લોક્ઝલરી વિલ સેલ વુડ શૂટ કેન કુડ મે માય મસ્ટ આ બધા મોડલ લોક્ઝલરીમાં આવે પણ આપણે બધાને જયારે ભેગા જ બોલીશું દર ફેર કારણ કે છે ને દર ફેર આમાં પછી બહુ અલગ અલગ છૂટોવાળામાં મજા નહીં એટલે આ બધાને કમ્બાઈન નામ આપી દીધું છે આપણે શું કે ટુ બીનું રૂપ અત્યારે ટુ બીનું રૂપ આ કયો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આની અંદર તો ડઝ ઉમેરેલું છે ને આ એક વચન છે એટલે ટુ બીનું રૂપ શું આવશે ઈસ મેં બે ક્વેશ્ચન પૂછ્યા પછી આન્સર મૂક્યો ફરી એકવાર આપણે બધામાં પ્રેક્ટિસ કરવાનું છે એટલે ખ્યાલ આવી જશે

અને આપણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ છે નેક્સ્ટ જે આપણે સેશન જોઈશું એમાં હું તમને હેડિંગ મારીને બતાવીશ કે આ સેન્ટર સ્ટ્રક્ચર છે ને આવું આવે છે તો આ જ થાય છે એ રીતે ઓકે તો આ ખ્યાલ આવશે નેક્સ્ટ થિંગ ચેન્જ ઇન પ્રોનાઉન હા તમારા પ્રોનાઉનમાં ચેન્જ થશે તો એ કેવા થાય એને આપણે અહીંયા લખીએ છીએ ખ્યાલ આવશે તમને ખ્યાલ આવી જશે ચાલો જો આઈ હોય તો આઈનું શું થાય મી વી હોય તો વીનું શું થાય અસ યુ હોય તો યુનું શું થાય યુ હી હોય તો હિનું શું થાય હિમ શી હોય તો શીનું શું થાય હર ઈટ હોય તો ઈટનું શું થાય ઈટ અને એ જ રીતે અહીંયા લખી દઉં છું જો હોય તો ધીનું શું થાય દેમ અને જો કદાચ બરાબર છે તમને પહેલેથી જ કહી દઉં છું નેક્સ્ટ સેશનમાં આવશે ત્યારે કહીશું હું આવે ને તો એનું શું કરવાનું તમારે હું આ ખાસ ધ્યાન રાખજો ખ્યાલ આવશે વંચાય છે ખરા લગભગ આઈ થિંક તમને દૂરથી વંચાતા જ છે તો આઈનું મી

કેવા છે ત્યાં બધા જોયા ઓકે નેક્સ્ટ આગળ વધીએ મેં તમને કીધું એ રીતે કશું નથી કરવાનું તો નેક્સ્ટ સેશનમાં મળીશું શું કરીશું તો અતિ અગત્યની મુદ્દા પણ નેક્સ્ટ સેશન ચાલુ કરો ને એ પહેલાં આ રૂલ્સ મોડે કરીને બેસજો પછી જ તમે નેક્સ્ટ વિડીયો પ્લે કરજો તો જ તમને ખ્યાલ આવશે તો મળીએ નેક્સ્ટ સેશનમાં